ક્વોલિટીને રાઇઝ કરવા માટે સંવેદનશીલતા પ્રાપ્ત કરવી ખૂબ અનિવાર્ય છે. લાગણીશીલતા મેળવવી ઇઝી છે. ઘણીવાર લાગણીશીલ બનીને આપણે એમ સમજીએ છીએ કે હું બહુ સારો છું, હું બહુ સાચો છું, મારામાં સચ્ચાઈ છે. બટ લાગણીશીલતા ક્યારેક રાગદ્વેષના પરિણામનું કારણ બની જાય છે. લાગણીશીલતા એ વ્યાપ્ત હોય છે, એ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ઓક્યુપન્સી રાખે છે. જ્યારે સંવેદનશીલતા વ્યાપક હોય છે, એ એક જગ્યાએ ઓક્યુપાઈડ નથી હોતી, એ એક જગ્યાને ઓક્યુપાઈડ પણ નથી રાખતી, પણ એ વ્યાપક હોય છે. એને નામ કે સરનામા સાથે કોઈ લેવા દેવા નથી, એને માત્ર સ્પેસિફાઈડ સંજોગ સાથે લેવા દેવા છે. મારું વ્યક્તિ દુઃખી છે કે મારું વ્યક્તિ સુખી છે, એની ઉપર હર્ષ અને શોકનું ફિલિંગ લાગણીશીલ વ્યક્તિ કરે છે. જ્યારે વ્યક્તિ માત્રના દુઃખ કે સુખને જોઈને હર્ષ શોકનો અનુભવ સંવેદનશીલ વ્યક્તિને થાય છે. હાથીની સંવેદના ચરમસીમાએ પહોંચી. પોતાના માટે બનાવેલી જગ્યાએ આવેલા દરેક પશુઓને એણે શાંતિથી આવકારી લીધા. છેલ્લે પગ ઊંચો કરતા સસલું આવ્યું તો સસલાને પણ સંવેદનશીલ હાથી ના તો રોકી શક્યો, ના તો કંઈ કરી શક્યો. આ સંવેદનશીલતાના સ્વામી બનવું એટલે સાધનાના જગતમાં એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચવું. તીર્થંકરની ચેતના સંવેદનશીલ હોય છે અને માટે જ એ જગત માત્રના જીવ સાથે તીર્થંકરના પરમ સામ્રાજ્યથી જોડાઈ જાય છે. સંવેદનશીલ ચેતના તીર્થંકરની હોવાના કારણે જ પાસે રહેલા હરણ અને સિંહ પણ શત્રુતા ભૂલી જાય છે, પરસ્પર વૈરનું વિસ્મરણ થઈ જાય છે. આ પ્રભુની સંવેદનશીલતાનો પ્રતાપ છે. લાગણીશીલતા મોહ છે, સંવેદનશીલતા નિર્મોહ દશાનું પ્રથમ ચરણ છે. હે સાધક, તું સંવેદનશીલ બન. જગત પ્રત્યેની સંવેદનશીલતા દિવસે દિવસે ઘટતી જાય છે. લાગણીશીલતા સેલ્ફિશનેસ સુધી આપણને ક્યારેક પહોંચાડી શકે? લાગણીશીલ સેલ્ફ સેન્ટર્ડ હોઈ શકે છે. એ સેલ્ફમાં કદાચ પોતે ન હોય તો એ પોતાનાને રાખે છે, પણ સંવેદનશીલ વ્યક્તિ વ્યાપક હોય છે. એ સેલ્ફ સેન્ટર્ડ નથી હોતો, એ સોલ સેન્ટર્ડ હોય છે. એને સર્વ જીવ પોતાના જીવ તરીકે લાગે છે. જગત માત્ર સાથેનો કૌટુંબિક પરિણામ જાગ્રત થઈ જાય છે. મેઘરથ સંવેદનશીલ હતા. પ્રભુ શાંતિનાથનો એ જીવ એક પારેવા પ્રત્યે પણ સંવેદનશીલ હતો. સસલા માટેની હાથીની સંવેદનાએ એને મેઘકુમાર બનાવ્યો, તો પારેવા પ્રત્યેની સંવેદનશીલતાએ મેઘરથને શાંતિનાથ બનાવ્યો. સંવેદનશીલ બનવાની સૌથી અનિવાર્ય, સૌથી રાઈટ, જો સારામાં સારી કોઈ ચાવી હોય, સંવેદનશીલતાને પ્રાપ્ત કરવાની જો કોઈ સારામાં સારી ટેકનિક હોય, તો એ ટેકનિક છે દિવસે દિવસે પ્રેમનો વિસ્તાર કરવો. સ્નેહનો વિસ્તાર કરવા માટે પોતાના માપદંડો છોડી દેવા પડે છે. પોતાના માપને જે ભૂલીને બીજા તરફ ઢળે છે, એ સ્નેહને વ્યાપકપણે અનુભવે છે. ત્રણ ચીજને છોડ્યા વગર સ્નેહ વ્યાપક નથી બનતો. એક તો અહંકાર, બીજા નંબરમાં સ્વાર્થ, અને ત્રીજા નંબરમાં અપેક્ષા.
અહંકાર સ્વાર્થ અને અપેક્ષા આ ત્રણ જ્યાં પૂરા થાય ત્યાં આપણે પ્રેમ કરીએ, લાગણીશીલ આપણે બની જઈએ છીએ. સંવેદનશીલતા પ્રાપ્ત કરવા માટે અહંકારને છોડી દેવો પડે છે, સ્વાર્થ મુક્ત બની જવું પડે છે, અપેક્ષા રહિત બનવું પડે છે. ક્યાં કોઈ અહંકાર હતો હાથીને, મારો પગ ઊંચો રહે અને એ પણ એક સસલાના કારણે, આ અહંકારની લાગણીથી હાથી પર હતો. સ્વાર્થ પણ નહોતો હાથીમાં. સંવેદનશીલતાની ચરમસીમાએ એક તિર્યંચનો હાથમાં પહોંચ્યો હતો. એના ચિત્તમાં તો બધાને સારું થાય, બધાનું સારું થાય એ જ ભાવના હતી. નહોતો અહંકાર, નહોતો સ્વાર્થ, એક્સપેક્ટેશન પણ નહોતા, ન એક્સપેક્ટેશન, અપેક્ષા મુક્ત હાથી. એને કોણે શું આપ્યું એની એને વિચારણા પણ નહોતી કરાવી. જતી વખતે પણ મને કોઈ કંઈ આપીને જાય છે એની અપેક્ષા માત્ર પણ એની પાસે નહોતી. મનુષ્ય બહુ સાધનાની ચરમ સીમાને ફીલ કરવા માટે છે, સાધકની ચરમ દશાને પ્રાપ્ત કરવા માટે છે, સિદ્ધિના શિખરને સર કરવા માટે છે. લાગણીશીલતાથી દૂર સુદૂર જઈ સંવેદનશીલતામાં પ્રવેશ કરવો પડશે. લાગણીશીલતા કંઈ ગુણ નથી જો સંવેદનશીલતાની વ્યાપકતાની ભૂમિ પર એ ના હોય તો. હું બહુ પંક્ચ્યુઅલ છું, હું સ્કેડ્યુલ પ્રમાણે રોજ દવા લઈ રહ્યો છું, હું દવા લેવામાં એકદમ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ બધું સાચું છું. અપેક્ષાએ એની પંક્ચ્યુઆલિટી એ ગુણ છે, પણ રોજ દવા લેવી એ તો દેહનો દોષ જ છે. લાગણીશીલતામાં કોઈના માટે કંઈક કરી છૂટવું એ ગુણ હોઈ શકે, પણ અંદર જો સ્વાર્થ અહંકાર અને અપેક્ષા છે તો એ દોષ સિવાય કંઈ નથી. સંવેદનશીલતાની ચરમસીમાને પ્રાપ્ત કરવા અહંકાર, અપેક્ષા અને સ્વાર્થને છોડી દો. જે ક્ષણે આ ત્રણ વસ્તુનો આપણને અહેસાસ થાય, તરત જ એનાથી દૂર થવાની પ્રવૃત્તિ શરૂ કરી દો, ઈચ્છા કરી દો, મનોમન નિશ્ચય કરી દો. સિદ્ધિના શિખર પર પહોંચવા માટે સંવેદનશીલતાને વ્યાપક બનાવવા, અહંકાર અપેક્ષાને સ્વાર્થને મુક્ત કરવા અનિવાર્ય છે. વ્યાપક ભાવનાથી ભરાઈ જવું, યુનિવર્સલ ફિલિંગ માંગવું, દરેક પ્રત્યે સમભાવ નહીં પણ મમભાવ, મમત્વ ભાવથી ભરાઈ જવું. જીવ માત્ર માત્ર સારા નથી પણ મારા છે, આ ભાવથી ઓતપ્રોત બની જવું. તીર્થંકરત્વની પ્રચંડ પુણ્ય દશાનો જન્મ આ દશાથી થાય છે. આ દશાને પ્રાપ્ત કરવા સુંદર મજાની સંવેદનાઓને હજી પણ આપણે સમજવાનો સમય પ્રયાસ કરશું.